નમસ્કાર, સ્વાગત છે આપનું. પંકજની સાથે આપ જોઈ રહ્યા છો CN24 ન્યૂઝ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વેંકૈયા નાયડુનો વિજય થયો છે. ચૂંટણી જીત્યા બાદ વેંકૈયા નાયડુ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. વેંકૈયા નાયડુએ ગોપાલકૃષ્ણ ગાંધીને 272 વોટથી હરાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર વેંકૈયા નાયડુએ વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીને 272 વોટથી હરાવ્યા છે. વેંકૈયા નાયડુ 516 વોટ મળ્યા હતા, જ્યારે ગોપાલકૃષ્ણને 244 વોટ મળ્યા હતા. વેંકૈયા નાયડુ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા. તેઓ 11 ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરશે. હામિદ અંસારી પછી આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે સવારે 10 વાગ્યાથી વોટિંગ શરૂ થયું હતું. 5 વાગ્યા સુધી કુલ 785 સાંસદોમાંથી 771 સાંસદોએ વોટિંગ કર્યું હતું. કુલ 98.21% વોટિંગ થયું હતું. એનડીએના વેંકૈયા નાયડુ અને વિપક્ષ તરફથી મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી ચૂંટણી મેદાનમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વોટ આપીને મતદાનની શરૂઆત કરી હતી. મોદી બાદ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વોટ આપ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદીએ વેંકૈયા નાયડુને અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ સમાજવાદી પાર્ટીને સતત રાજકીય આંચકા મળી રહ્યા છે. તાજેતરમાં સમાજવાદી પાર્ટીના 2 MLC દ્વારા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યા હતા. હવે સમાજવાદી પાર્ટીના વધુ 1 MLCએ પણ પાર્ટી છોડી દીધી છે. મેરઠથી MLC સરોજની અગ્રવાલે સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે. સરોજની અગ્રવાલ સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આઝમ ખાનના નિકટવર્તી હતા. સરોજની અગ્રવાલ ભાજપના નેતાઓ રીતા બહુગુણા જોશી અને મહેન્દ્રસિંહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. સમાજવાદી પાર્ટીના વધુ 2 MLC ભાજપમાં સામેલ થયા તેવી શક્યતાઓ પણ વહેતી થઈ છે. મહત્વપૂર્ણ છે કે મેરઠથી સમાજવાદી પાર્ટીના નેતા શાહિદ મંજૂરે સરોજનીને MLC બનાવવાનો વિરોધ કર્યો હતો. આઝમ ખાનના રાજકીય વર્ચસ્વને કારણે તેમના નિકટવર્તી ગણાતા સરોજની અગ્રવાલ MLC બનવામાં સફળ રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે બુક્કલ નવાબ અને યશવંતસિંહે પણ તાજેતરમાં સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. દિલ્હી હાઈકોર્ટે પુસ્તક પ્રકાશનમાં કોપીરાઇટ ઉલ્લંઘનના એક મામલામાં કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ મામલે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને 20,000નો દંડ ફટકાર્યો છે. જો કે નીતીશકુમારના વકીલે કહ્યું છે કે તેઓ આ આદેશની વિરુદ્ધ અપીલ કરશે. જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર વિરુદ્ધ કોપીરાઇટનો કેસ JNUના શિક્ષાવિદમાંથી નેતા બનેલા અતુલ કુમારસિંહે દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પટના ખાતેની એશિયન ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેમના સદસ્ય સચિવ અને મુખ્યપ્રધાન નીતીશકુમારની મંજૂરીથી પ્રકાશિત પુસ્તક સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ અ કેસ ફોર બિહાર તેમના સંશોધન કાર્યનું ચોરી કરાયેલું સંસ્કરણ છે. મુખ્યપ્રધાન તરફથી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના અન્ય પ્રતિવાદીઓ અને પુસ્તકમાંથી કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી. નીતીશકુમારે કહ્યું છે કે તેમણે આ પુસ્તકને માત્ર અનુમોદિત કર્યું હતું. તેમણે હાઈકોર્ટને કહ્યું હતું કે આ કેસને લઈને તેમની વિરુદ્ધ કોઈ મામલો બનતો નથી અને તેમને દ્વેષપૂર્ણ મનસાથી શરમજનક સ્થિતિમાં મૂકવા માટે પક્ષાકર બનાવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વરસી ગઈ છે, ત્યારે કોટદ્વારમાં અતિભારે વરસાદના કારણે આ ફાટતા જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ રેફ્યુજી કોલોનીમાં આવેલા એક મકાનમાં શોર્ટ સર્કિટથી રસોઈ ગેસ સિલિન્ડર ફાટતા મકાન સળગી ગયું હતું, જેમાં માતા અને પુત્ર દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉત્તરાખંડના કોટદ્વારમાં ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો છે અને અનેક લોકો પાણીમાં ફસાઈ જતા તેમને બચાવવા NDRFની ટીમે રાહત બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે વરસાદ બંધ રહ્યા બાદ પણ હજુ અને લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ દહેરાદૂન, ઋષિકેશ સહિતના અન્ય રાજ્યો અને શહેરમાં પણ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
દરમિયાન બિહારમાં પણ ભારે વરસાદ થતાં પટણાની હોસ્પિટલમાં અને કેટલીક સ્કૂલોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા, જેના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. માત્ર 6 કલાકમાં જ પટણાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો. આ દરમિયાન નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ઉપરાંત પટણાના ગોલંબર, રામગુલામ ચોક, કંકડબાગ, કદમકુવા, લોહાનીપુર, નાગેશ્વર કોલોનીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ધોરાજીમાં નવરંગ ક્લબ અને લેગવા પટેલ કેળવણી મંડળ દ્વારા કલમી, ફળાઉ, રોપા અને ફૂલ છોડનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ આયોજનમાં પૂર્વ સાંસદ અરવિંદભાઈ પટેલના હસ્તે રોપા વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. ધોરાજીમાં રાજકોટની જાણીતી સંસ્થા નવરંગ નેચરલ ક્લબ અને લેવા પટેલ કેળવણી મંડળના સહયોગથી આજરોજ લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે પૂર્વ સાંસદ અરવિંદભાઈ પટેલના હસ્તે કલમી, ફળાઉ, રોપા અને ફૂલ છોડનું રાહત દરે વિતરણ કરાયું હતું. ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવેલા આયોજનમાં પૂર્વ સાંસદ અરવિંદભાઈ પટેલના હસ્તે રોપા વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા નિવૃત્ત RFO અને નવરંગ નેચર ક્લબ પ્રમુખ BD બાલાના વડપણ હેઠળ સાંસ્કૃતિક ભવન ખાતે કલમી, રોપાઓ, આંબા, નાળિયેર, ચીકુ, દાડમ, લીંબુડી વગેરે તથા ફૂલ છોડ જેવા કે ગુલાબ, પારિજાત, ગલગોટા, ચંપો, રાતરાણી વગેરેનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ધોરાજીમાં સાંસ્કૃતિક ભવન ખાતે કિંમતી કલમી, ફળાવ રોપા, પછી દેશી કુળના રોપા અને ફૂલ છોડના રોપાનું ખૂબ જ રાહત દરે વિતરણ છે અને લોકો ખૂબ બહુ મોટી સંખ્યામાં આવ્યા. લોકોને આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો છે અને ખાસ તો અરવિંદભાઈ એમ કીધું, ભાઈ તમે દર વર્ષે આવો કાર્યક્રમ અહીંયા કરજો જ અને એનાથી પર્યાવરણને ખૂબ ફાયદો થવાનો છે. લોકોને ઘર બેઠા સારા કિંમતી ફળાવ રોપા જો આપણે પહોંચાડી શકીએ તો લોકોને જોઈએ જ છે. ખાસ તો આંબા છે, ચીકુ છે, નાળિયેરી, જામફળ, સીતાફળી આવા રોપાનું અમે ખૂબ જ રાહત દરે વિતરણ થયું. લોકો મધે ખૂબ સારી રીતે લઈ ગયા છે. શાકભાજીના બિયારણો લગભગ 15-20 જાતના હતા, બજારમાં 15 રૂપિયાનું પેકેટ વેચાય એ અમે 5 રૂપિયાનું આપ્યું છે અને એ લોકો ખૂબ લઈ ગયા. પટેલ વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું અને પર્યાવરણ પ્રત્યેની જાણકારી મેળવી નવરંગ નેચર ક્લબના પ્રમુખ અને નિવૃત્ત RFO VD બાલાનો એક જ ઉદ્દેશ છે કે પર્યાવરણની જાળવણી થાય. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ભાઈ બહેનનો અતૂટ પ્રેમના પ્રતીક સમાન તહેવાર એટલે રક્ષાબંધન. આ પર્વ નિમિત્તે જુઓ અમારો ખાસ કાર્યક્રમ અમર પ્રેમ. આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પંચમહાલના લોકલ ક્રાઇમ બ્રાન્ચને આરોપીની ધરપકડ કરી હતી. પંચમહાલ જિલ્લાના પોલીસ વડાના સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા હરણી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઘોઘંબા તાલુકાના ગોયા સુઢળના આ બંને આરોપીઓ ગોયા સુઢળ ગામે હોવાની બાતમી મળતા આ બંનેના ઘરે રેડ કરી આ બંને આરોપીઓને તે ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
પ્રાકૃતિક સૌંદર્ય અને અરવલ્લીની ગિરિમાળાઓ નજીક આવેલા બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બાલારામ મહાદેવનું અનેરું મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ મહાદેવને શીશ નમાવે છે. સમગ્ર માસ દરમિયાન બાલારામમાં મેળો જામે છે અને હજારો શ્રદ્ધાળુઓ બાલારામ નદીમાં ડૂબકી લગાવી પવિત્રતાનો અહેસાસ કરે છે. બનાસ નદીના કિનારે આવેલ પૌરાણિક બાલારામ મહાદેવ હજારો શ્રદ્ધાળુઓના ઉપાસક બન્યા છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું અને વર્ષો પહેલાં દુષ્કાળની પરિસ્થિતિમાં મહાદેવે અહીં પાણી ઉત્પન્ન કરી પાણી વગર ટળવડતા હજારો બાળકોને આ સ્થળે પાણી આપી બાળકોની તૃષા છીપાવી હતી. બાળકોની તૃષા તૃપ્ત કરનાર બાળકોના રામનું નામ બાલારામ મહાદેવ પડ્યું હોવાનું કહેવાય છે અને બાલારામ મહાદેવ લાખો લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. બાલારામ મહાદેવના પૌરાણિક શિવલિંગ પર હજારો વર્ષોથી પાણી પસાર થાય છે, છતાં શિવલિંગને ઓની આંચ નથી આવી, જે ખરેખર એક ચમત્કાર સમાન છે. પવિત્ર શ્રાવણ માસના સોમવાર દરમિયાન બાલારામમાં મેળો જામેલો રહે છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો બાલારામ મહાદેવમાં દૂધ અને બીલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવે છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરથી 15 કિલોમીટર આવેલું શ્રી બાલારામ અતિ પૌરાણિક યાત્રાધામ છે. ચિત્રાસણીથી રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર જંગલમાં આવેલું આ એક અનોખું સ્થળ છે. બાલારામ એટલે બાલ વત્તા આરામ એટલે બાલારામ. માનવામાં એવું આવે છે કે હજારો વર્ષ પહેલાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળની અંદર લોકો અહીંથી પાણી અને અન્ન માટે હિજરત કરીને ફરતા હતા. એમની સાથે નાના નાના બાળકો હતા. એ બાળકો અંત ઘડી હતા. પાલનપુરથી 15 કિલોમીટર દૂર આવેલા બાલારામ મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓ માનતા માને છે અને માનતા પૂરી કરવા માટે આવે છે. અહીં શ્રદ્ધાળુઓ બાલારામ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે બાળકો સહિત મોટેરાઓ બાલારામ નદીમાં નહાવાનો લાહો લઈ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બાલારામ મહાદેવ મંદિર નજીક ખળખળ વહેતી બનાસ નદી મંદિરના સૌંદર્યમાં અનેરો વધારો કરે છે. હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બાલારામ મહાદેવમાં શ્રાવણ માસમાં અનેરો મહિમા છે. અહીં દર્શન કરવા આવનારની માનતાઓ પૂરી થાય છે અને નદી કિનારે આવેલ બાલારામ મહાદેવમાં હજારો શ્રદ્ધાળુઓ મુક્ત મને આનંદ કરે છે. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાળશીડા ગામમાં નીકળતા મુખ્ય માર્ગ પર કોઝવેનો રસ્તો ભારે વરસાદના કારણે ધોવાઈ જતા અહીંથી પસાર થતા 5 ગામનો એકમાત્ર રસ્તો હોવાથી લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાળશીડા ગામમાં નીકળતો મુખ્ય માર્ગ પર કોઝવેનો રસ્તો ભારે વરસાદના કારણે ધોવાઈ જતા અહીંથી પસાર થતા 5 ગામનો એકમાત્ર રસ્તો હોવાથી લોકોને ગામ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી હતી. અનેક રજૂઆતો કરવા છતાં તંત્રે આંખ આડા કાન કર્યા હતા. પાણીના કારણે રસ્તો બંધ હોવાથી લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી નડી રહી હતી. સમગ્ર વાહન વ્યવહાર બંધ હતો. પાળશીડા, ભોજપરા, મોટા ત્રાળિયા, બાજરડા, ખંભલાવ ગામના લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, છતાં આજ સુધી કોઈ સરકારી તંત્ર સ્થળ પર આવ્યા નથી. અંતે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લોકફાળો કરીને લોકસહયોગથી રસ્તો રિપેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાઈ બહેનના પર્વ રક્ષાબંધનની ગોધરા જેલમાં ઉજવણી કરવામાં આવી હતી. સંજોગોવશાત કેદીઓને રાખડી બાંધવા પારકી બહેનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
રક્ષાબંધન એટલે દ્રષ્ટિ પરિવર્તનનો તહેવાર. ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ રક્ષાબંધનની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પવિત્ર પર્વમાં જેલની ચાર દિવાલોમાં કેદીઓ વંચિત ન રહે તે માટે વિવિધ મહિલા સંગઠનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગોધરા સબજેલમાં મહિલા રાષ્ટ્રીય મહિલા સેવિકા સમિતિ અને સાર્વજનિક કોમર્સ કોલેજ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેદીઓના માનસ પરિવર્તનના ઉમદા ઉદ્દેશ સાથે કોમર્સ કોલેજની યુવતીઓ મોટી સંખ્યામાં સબજેલ ખાતે પહોંચી, જ્યાં સંજોગો વસાત જેલમાં બંધ અને પોતાના પરિવારી બહેનોથી વંચિત એવા કેદી ભાઈઓને રક્ષા કવચરૂપી રાખડી બાંધી હતી. ત્યારે આ પ્રસંગે બંદીવાન કેદીઓ રક્ષા સૂત્રનું સન્માન કરી ભીની આંખે બહેનોને આશીર્વાદ આપ્યા હતા. આ તરફ પોતાના પરિવારથી દૂર જેલમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને પણ વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી બહેનોની ખોટ પૂરી કરી હતી. શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા તરફથી અમે સૌ આજે જેલમાં જે ભાઈઓ અને પોતાની બહેનોથી વંચિત રહીને આ કોઈ પણ હાલતમાં અહીંયા જેલમાં છે, તો તે આ રક્ષાબંધનના પર્વથી વંચિત ન રહે એટલા માટે અહીં રક્ષાબંધન મનાવવા આવ્યા હતા. અને અમને ખૂબ જ આનંદ થયો કે આજે કેદી ભાઈઓને અમે રાખડી બાંધી અને તેમને આ પોતાની બહેનોની કમી મહેસૂસ ન થાય તેવી રીતે અમે આ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી. જેલના કેદીઓ છે એમની સગી બહેનો તો અત્યારે આવી શકે એમ નથી, પરંતુ આ બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા માટે આવેલ છે અને શુભેચ્છા પાઠવી છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સંદેશો એ જ છે કે જેલના કેદીઓ છે જેમ બને એમ જલ્દી આ ગુનામાંથી છૂટે ને બહાર સારી રીતે જિંદગી જીવે એવો અમારો ઉદ્દેશ છે, ને તેમના જીવનમાં પરિવર્તન થાય, શું એ ફરી ગુનાહિત પ્રવૃત્તિ તરફ નહીં વળે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોના અંતે વાત કરીએ તો ઉત્તર પૂર્વ રાજ્ય અસમમાં એક શિક્ષકના કારસ્તાનની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને તે શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ઘટના હૈલાકાંડી જિલ્લાના કતલી ચેરા વિસ્તારની છે. સોશિયલ મીડિયામાં તેની વિદ્યાર્થીનીઓ સાથેની આપત્તિજનક તસવીરો વાયરલ થઈ છે. એક NGOએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.